તમે જે પનીર ડેરીમાંથી લઈ આવો છો કે હોટેલમાં નિયમિત ખાઓ છો એ કેવું છે એની તપાસ કર્યા વગર ખાશો તો તમને પેટના રોગો કે કેન્સર જેવા ગંભીર રોગ થવાની શક્યતાઓ સૌથી વધુ છે। આવું જાણકારો કહીને થાક્યા, પરંતુ તેના ખાનારા ઘટતા નથી એટલે આવું જોખમી નકલી અને શંકાસ્પદ પનીર બનાવનારા પણ ઓછા નથી થતા। આવો જ એક શંકાસ્પદ અખાદ્ય પનીરનો જથ્થો સુરતના પાંડેસરામાંથી ઝડપાયો છે। એક આઈસરમાંથી 230 કિલો શંકાસ્પદ પનીર છે જપ્ત કરાયું છે। ભિવંડીથી વલસાડ અને સુરતમાં આ શંકાસ્પદ પનીર છે એ લાવવામાં આવ્યું હતું, જેને હોટેલ અને રેસ્ટોરન્ટમાં વેચવામાં આવતું હતું માત્ર રૂપિયા 150 જેટલા સસ્તા ભાવે। એક કિલો પનીરની ખરીદી થતી હતી અને 180 રૂપિયે કિલોના ભાવે તે સુરતમાં વેચાતું હતું। તેની ક્વોલિટી અને ભાવ બંને શંકાસ્પદ હોવાની બાતમી મળતા આરોગ્ય અને ફૂડ વિભાગે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે। આરોગ્ય વિભાગના દ્વારા અમને ટેલિફોનિક જાણ કરવામાં આવેલી કે ટેમ્પોમાં આ રીતે પનીર પકડાયું છે, એટલે મારી ટીમ ફૂડ સેફ્ટી ઓફિસરો સાથે અહીં પહોંચી ગઈ હતી અને તપાસ કરી રહી છે, અને પ્રાથમિક તપાસમાં આ જથ્થો વલસાડથી આવવાનું માલુમ પડેલું છે। હવે નમૂના લેવાની કામગીરી કરવામાં આવી છે અને એ નમૂના પૃથ્થકરણ સારું પબ્લિક એનાલિસ સુરત મહાનગરપાલિકાને મોકલી આપવામાં આવશે। ત્યારબાદ રિપોર્ટમાં જો કોઈ ખામી હશે કે કંઈ પણ પકડાશે એની પર ફૂડ સેફ્ટી એક્ટ મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। શંકાસ્પદ રીતે આ જે પનીરનો જે જથ્થો છે તે મળી આવેલો છે, 200 થી 250 રૂપિયા કિલો આ જે છે પનીરનો જે જથ્થો છે તે વેચવામાં આવતો હતો। આપ કહાં સે આયો, એક પનીર કા જથ્થા કહાં સે લેકે આયો? મેં વલસાડ સે આયા હું, મેરા સેઠ ગાડી લેકે આતા હૈ, વો વલસાડ મેરે કો દેતા હૈ ગાડી ચલાને કો, બોલતા વલસાડ સે સુરત લેકે આતા હું મેં। ઇસમે ક્યા થા તો પતા હૈ આપકા? ઇસમે ક્યા થા મતલબ પનીર કિસકો ભેજના થા? કિસ વો તો સેઠ મેરા બતા કે ભેજતા હૈ કે યે સુરત મેં જાના હૈ, યે જગહ જાના હૈ, યે આદમી કો દેના હૈ, બસ ઇતના એડ્રેસ દેતા હૈ, બાકી વહાં સે કોઈ એડ્રેસ નહીં આતા હૈ। कितनी बार ये पनीर का जत्था लेके आया है? मैं ये दूसरी बार आया हूँ, मेरे को 10 दिन हो गया ड्यूटी करते, मैं ये दूसरी बार लेके आया हूँ, मैं ड्राइवर हूँ। ये भरत नामना जो व्यक्ति छे तेने यहाँ आपानो होता जो पनीर नो जत्थो छे, आपको ये पनीर का जत्था आपने कहाँ से मंगवाया और कैसा है? सर इसको ये नहीं पता है मुझे, सर मुझे ये नहीं पता है, ये ड्राइवर लेके आता है, मैं माल ले लेता हूँ, मैंने इनका दूसरी बार माल लिया है, बाकी मुझे ये नहीं पता है सर ये किसका पनीर है, कैसे आता है, कहाँ से आया, मैंने कोई बायोडाटा नहीं लिया। आपने कॉन्टेक्ट कैसे किया, आपको पता है शंकास्पद है कि नहीं ये किसके? ये सर गाड़ी है मेरे जो रास्ते में है, मेरे और डीलर है ना, उनसे मैंने कॉन्टेक्ट किया था, कॉन्टेक्ट करने के बाद इनका गाड़ी मिला मुझे। डीलर का नाम क्या है? कौन सा डीलर का क्या नाम, कहाँ से मंगवाया? ये जी बाड़ा से आता है सर, बाड़ा से, यानी गाड़ी महाराष्ट्र से यानी कहाँ से आती है इनको इनको पता है, मुझे नहीं पता है। मैं तो खाली माल लेता हूँ, माल बेच देता हूँ। कितने रुपये किलो है? 280 रुपये किलो है सर। 280 रुपये मैं खरीदता हूँ, 300 में भाव ज़्यादा रहता है? नहीं, 300 रुपये किलो बेचता है। 500 रुपये किलो रहता है पनीर, तो आपको पता नहीं चलता आप डेयरी चलाते हो तो इतना सस्ता जो माल देता है? सर मैंने इसमें भी बात की तो उन्होंने बोला नहीं, पनीर अपना एनकल पनीर है। कौन सा एनकल पनीर बोलते हैं? कौन सा बोलते हैं? वो अपना पनीर है, खाने में उपयोग ले सकते हैं? ले सकते हैं सर, इसमें कुछ होता नहीं? नहीं, एनकल पनीर है, उसमें कुछ नहीं होता। इसमें ये फेल हुआ पनीर तो आप क्या करोगे? सर उसको माल बंद करेंगे, आज ही माल बंद कर देंगे उसका। जो मुझे बताया तो आपने बताया कि ये माल ये है वो है, सैंपल भरूंगा, सैंपल भरवा के अगर ये पास फेल जो भी होता है ना, आज के बाद मैं बंद कर दूंगा।